हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनुं स्वागत छे। आ जे वीडियो छे ए डी टू डी एडमिशन रिलेटेड वीडियो छे। ओके, तो लास्ट वीडियो अंदर आपणे वात करी हती के जूना जे पास आउट स्टूडेंट छे तो एमना माटे एक अपडेट आवानी हती, जे एसीपीसीनी जे साइट छे एना उपर आई गई छे। तो ए अपडेट शुं छे जोईए, शुं प्रोसेस करवानी छे अने कई रीते तमारी एडमिशन प्रोसेस थशे, ए बधुं ज आपणे आ वीडियोनी अंदर जोवाना छे। शुं तमारा जे बी क्वेश्चन्स छे ए बधा ज आपणे आ वीडियोनी अंदर कवर करवानो ट्राई करीश। ओके, तो पहला शू एडवर्टाइज से वाँची लीए। ओके, तो सौथी पहला तो तमने आइडिया छे ज के जे बी वेकेंट सीट छे ऑलरेडी आपणे जे वेबसाइट छे ईसीपीसी ने एनी उपर अपडेट करी लीधी छे। ओके, हवे बीजो क्वेश्चन तो कि आ जे राउंड छे, ओके, तो ए राउंडनी अंदर कोण कोण पार्टिसिपेट करी शकशे, ओके, कया स्टूडेंट एलिजिबल थशे। ओके, तो सौथी पहला तो जे बी स्टूडेंट एलिजिबल थशे ए छे टोटल लगभग छ एक कैटेगरी आपेली छे, दरेक स्टूडेंट एलिजिबल थशे। तो सरकारश्रीना प्रवर्तमान नियम अनुसार खाली रहेली बैठकों माटे प्रवेश वर्ष 2022 मेरिट नंबर क्रमांक धरावता होय, ओके, जे रिसेंटली पास आउट स्टूडेंट छे 2022 में अने जे मेरिट नंबर धरावे छे तेवा लोको भी पार्टिसिपेट करी शकशे जो एमने इच्छा होय। तो बीजा कोण, तो कि एआईसीटी ने राज्य सरकारनी नियमों अनुसार लघुत्तम प्रवेश लायकात धरावता अने वर्ष 2022 यूनिवर्सिटीना मोडा परिणाम जाहिर थवानी रीते रजिस्ट्रेशन करावेल न होय, ओके, एवा स्टूडेंट्स के जेने रजिस्ट्रेशन नथी करायेलू, भले 2022 जे थर्ड सेमनी एक्जामना लीधे कदाच रजिस्ट्रेशन ना थयू होय, फोर्थ सेमना रिजल्टना लीधे अथवा फिफ्थ सेम रीअसेसमेंट रीचेकिंगमां कदाच क्लियर थयू होय, तो એવા સ્ટુડન્ટ જેમણે રજિસ્ટ્રેશન નથી કરાયેલું, ઇવન એવા સ્ટુડન્ટ જે થર્ડ છે, જુઓ સરકારશ્રીના નિયમો અનુસાર લઘુત્તમ પ્રવેશ લાયકાત ધરાવતા અને ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યમાંથી વર્ષ 2022-23 કે એના અગાઉના વર્ષોમાં ડિપ્લોમા પાસ કરેલ હોય, તો તમે ફર્સ્ટ ત્રણ તમે વાંચશો એની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે બધા જ સ્ટુડન્ટ હવે એલિજિબલ થઈ જાય છે। ઓકે, એવરી સ્ટુડન્ટ, એ સમજો 2011 બી એને ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હોય તો બી અહીંયા એલિજિબલ થશે। અને આ રાઉન્ડ શેના માટે છે, તો ફક્ત સરકારી અને અર્ધ સરકારી એટલે કે ગવર્મેન્ટ અને જીઆઈએ ગ્રાન્ટીડ એડ કોલેજીસ માટે જ છે। ઓકે, સેલ્ફ ફાઇનાન્સ માટે તો મેં તમને કીધું હતું શું કરવાનું છે, ડાયરેક્ટ તમારે કોલેજનો કોન્ટેક્ટ કરવાનો છે 27 તારીખ પહેલાં, જેટલું જલ્દી વહેલા જશો એટલો તમને ફાયદો થશે, તમને ત્યાં ગાઈડ કરશે। ઓકે, એ સિવાય બીજા કોણ કરી શકશે, તો કે ડી વોકેશનલ સ્ટીમમાંથી ડિપ્લોમા ધરાવતા હોય તેવા ઉમેદવાર, બીએસસી ધરાવતા હોય તેવા પણ, બારમાની અંદર, ઓકે, વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય હોવો જોઈએ અને એઆઈસીટી અને એના નિયમો અનુસાર 2022 કે તેના અગાઉના વર્ષોમાં ડિપ્લોમા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યો એટલે આઉટસ્ટેટમાંથી। તો આટલા સ્ટુડન્ટ એલિજિબલ થઈ ગયા એટલે ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ થઈ ગયા, તો તમારે કરવાનું શું છે હવે? ઓકે, તો સૌથી પહેલાં તો વેકેન્ટ સીટ ઇન્ફોર્મેશન ડિક્લેર કરશે 7 તારીખે। ઓકે, તમને આઈડિયા છે જ કે જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એમનો રાઉન્ડ ચાલી રહ્યો છે અત્યારે, એનું રિઝલ્ટ 7 તારીખે આવવાનું છે, એટલે 7 તારીખે લોકો ફાઇનલ વેકેન્ટ સીટ મૂકશે કે કઈ કોલેજમાં કેટલી સીટ વેકેન્ટ છે, એના પરથી તમને થોડો આઈડિયા આવશે। પછી વાત કરીએ કે તમારે પ્રોસેસ શું કરવાની છે, તો અહીંયા લખેલી છે 6 તારીખથી લઈને 10 તારીખ સુધી, 6/10/2022 થી 10/10/2022 એની વચ્ચે તમારે ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ એસીપીસી વેબસાઇટ એન્ડ એન્ટ્રી ઓફ ધ કેન્ડિડેટ ડિટેલ ઇન ગૂગલ શીટ ઓન બિલો મેન્શન લીટ, આ તમને એક લિંક આપી છે, બે વસ્તુ છે જો સમજો ખાસ, આ એક લિંક છે અને બીજું એક ફોર્મની વાત કરે છે। ઓકે, તો આ લિંક કઈ છે, તો લિંક આ રહી, ઓકે, 2022 એસીપીડીસી ડી ટુ ડી વેકેન્ટ સીટ ઓફલાઈન એડમિશન ફોર ગવર્મેન્ટ એન્ડ જીઆઈ ઇન્સ્ટિટ્યૂટ, આ તમારે ઓનલાઈન આખી ફોર્મ સબમિટ કરવાનું છે। ઓકે, હું તમને હમણાં સમજાવું છું શું છે ફોર્મમાં, અને બીજું જે અહીંયા લખેલું છે કે એપ્લિકેશન ફોર્મ, ઓકે, તો એપ્લિકેશન ફોર્મ મારું એપ્લિકેશન ફોર્મ છે, તો આ તમારે હાર્ડ કોપીમાં પ્રિન્ટ કાઢી લેવાનું અને પ્રિન્ટ કાઢીને તમારે એમાં બધી તમારી ડિટેલ ભરવાની છે, ટૂંકમાં તમારે બે ફોર્મ ભરવાના છે, આ તો તમારે ઓનલાઈન ભરવાનું છે એટલે તમે આને અહીંથી નીચે કમ્પ્લીટ કરી અને સબમિટ કરશો એટલે આનું કામ તમારું પતી ગયું, સબમિટ થઈ જશે, ક્લિયર? હમણાં સમજાવું છું ફરીથી, ઓકે, અને તમે જે બી ડિટેલ ભરી હશે એના બેઝ ઉપર એક મેરિટ લિસ્ટ જનરેટ થશે, એ ક્યારે જનરેટ થશે? 13 તારીખે, અને ક્યાં જોવા મળશે તમને? આપણી જે વેબસાઇટ છે એસીપીડીસી સોરી એસીપીસીની એની ઉપર।
હવે જે તમે આ હાર્ડ કોપીમાં એપ્લિકેશન ફોર્મ ભર્યું છે, આ ફોર્મ જેની પ્રિન્ટ કાઢીને તમે ફોર્મ ભર્યું હશે, એ તમારે શું કરવાનું છે? તો જો લખ્યું છે સબમિશન ઓફ રજિસ્ટ્રેશન ફોર્મ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ્સ એન્ડ કાઉન્સિલિંગ એટ એસીબીસી બિલ્ડિંગ. તો એસીબીસી બિલ્ડિંગમાં તમારે કાઉન્સિલિંગ માટે કમ્પલસરી આવવું પડશે. તો એસીબીસીનું બિલ્ડિંગ ક્યાં છે? તો કે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ. ઓકે, તો તમારે પ્રોસેસ માટે ક્યાં આવવું પડશે? કમ્પલસરી અમદાવાદ આવવું પડશે. આ જે પ્રોસેસ છે ઓફલાઈન છે, ઓકે, ઓનલાઈન નથી. એટલે તમારે જ્યાં બી હો ત્યાંથી તમારે ક્યાં આવવું પડશે? એલડી આવવું પડશે. કઈ તારીખે? તો કે 15 તારીખે. ઓકે, પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર અરજીપત્રક સામેલ છે. આ જે એપ્લિકેશન ફોર્મ છે એ ક્યાં છે? તો કે એસીબીસીની વેબસાઇટ ઉપર. હું તમને ટેલિગ્રામની અંદર શેર કરી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, એ સિવાય એસીબીસીની વેબસાઇટ પર તમે જોશો તો અહીંયા નીચે નોટિસની અંદર આ ત્રણ જે પહેલાં ત્રણ જે છે, જો અહીંયા એક લખેલું છે વેકેન્ટ સીટ ફોર નોન રજિસ્ટર એન્ડ કેન્ડિડેટ એપ્લિકેશન ફોર્મ અને રજિસ્ટ્રેશન ફોર્મ, આ બંને તમારે ભરવાના છે. એપ્લિકેશન ફોર્મ બી ભરવાનું અને રજિસ્ટ્રેશન, આ રજિસ્ટ્રેશન ફોર્મ થયું જે ગૂગલ ફોર્મ છે અને આ એપ્લિકેશન ફોર્મ. ઓકે, તે ભરવાનું રહેશે. અને દરેક ઉમેદવારે આ અરજીપત્રક સાથે જરૂરી તમામ દસ્તાવેજો અને માર્કશીટ સાથે કાઉન્સેલિંગના સમયે તારીખ 15/10/2022 રોજ સમિતિ ખાતે હાજર કરવાનું રહેશે. તો આ જે તમે પ્રિન્ટ કાઢશો તો એ પ્રિન્ટ ક્યારે તમારે સબમિટ કરવાની છે? તો કે 15 તારીખે જ્યારે તમે એલડી આવો ત્યારે તમારે આને શું કરવાનું છે? સબમિટ કરવાની રહેશે. અને એ જ વખતે રજિસ્ટ્રેશન ફીના 300 રૂપિયા તમારે આપવાના રહેશે, જે કેવા છે? નોન રિફંડેબલ. તમને એડમિશન મળે કે ના મળે, ત્યાં તમારા રજિસ્ટ્રેશનના 300 રૂપિયા શું છે ત્યાં તમારે જમા કરાવવાના રહેશે. ઓકે, કાઉન્સિલિંગનું સરનામું એલડી કોલેજ અમદાવાદ નવરંગપુરા પાસે છે. ઓકે, આઈડિયા હશે તમને બધાને. સો તમને એ દિવસે જો એડમિશન લાગે તો તમારે અમુક ફીસ જે છે પે કરવાની રહેશે. તો સંસ્થાઓની યાદી રહે, ખાલી રહેલી બેઠકો, ફી તેમજ અન્ય જરૂરી માહિતી સમિતિની વેબસાઇટ ઉપર અવેલેબલ છે. પ્રવેશ કાયમ કરવા માટે અસલ પ્રમાણપત્રો ચકાસી અર્થે આવશ્યક હોય તેને જોડે રાખવાના રહેશે. જે બી ડોક્યુમેન્ટ છે, જે બી માર્કશીટ છે, પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, એ બધી જ વસ્તુ તમારે શું કરવાનું છે? જોડે રાખવાની છે. ઝેરોક્સ સેટ બી રાખજો, બરાબર, 2-3 ઝેરોક્સ સેટ રાખવાના આખે આખા, અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટો, આટલી વસ્તુ તમે જોડે રાખજો. અને ફીઝના પૈસા, ઓકે, તમારે ત્યાં ભરવાના થશે. સો ઉમેદવારે કોઈ પણ અસલ પ્રમાણ સંસ્થા ખાતે જમા કરાવવાના રહેશે નહીં, આપવાના નથી, પણ ખાલી એ વેરીફાઈ કરશે. અને પ્રવેશ મળશે જ તેની કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી, બરાબર. સીટ હોય તો મળે, એવું જરૂરી નથી કે ફોર્મ ભર્યું એટલે આપણને સીટ મળી ગઈ. ઓકે, ખાલી તમને આ એક પ્રોસેસ છે, જે પ્રોસેસમાં તમારે પાસ થવું પડશે, મતલબ પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડશે. તો પહેલાં આપણે જોઈ લઈએ ગૂગલ ફોર્મ. ઓકે, તો ગૂગલ ફોર્મ શું કહે છે? ઓકે, તો ઉપર તો જે લખેલું છે બધી તમારી જે ડિટેલ જ છે એ જ છે, જે મેં તમને સમજાવ્યું પેલા એડવર્ટાઇઝની અંદર, એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ઓકે, તો અહીંયા એસીબીસી એપ્લિકેશન નંબર, જો રજિસ્ટર કરાયેલા સ્ટુડન્ટ જે છે જેનો મેરિટ નંબર આવેલો છે એવા સ્ટુડન્ટે જ અહીંયા એનો એપ્લિકેશન નંબર લખવાનો છે. મેરિટ નંબર બી જો એમનો આવેલો હોય તો જ લખવાનો. કેન્ડિડેટ નેમ, ડેટ ઓફ બર્થ, ઓકે, જેન્ડર, કેટેગરી જે બી આવતી હોય, ડિપ્લોમા, પાસિંગ યર, બરાબર, બધી તમારી જનરલ બેઝિક ઇન્ફોર્મેશન છે. અને છેલ્લે તમારું જે બી ડિટેલ હોય એ સાચી નાખજો. ઓકે, ખાસ કરીને તમારો જે એનરોલમેન્ટ નંબર છે અથવા જો બીજી જે બી ડિટેલ છે. અને ખાસ અપલોડ ડિપ્લોમા, બીએસસી, ડી વોકેશનલ, પ્રોવિઝનલ ઓર ડિગ્રી સર્ટિફિકેટ. તમારું જે પ્રોવિઝનલ અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું હશે એ તમારે શું કરવાનું છે? અહીંયા અપલોડ કરવાનું છે. એડ ફાઇલ પર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન ખુલશે, તો તમને આવડતું જશે. અને કયા ફોર્મેટમાં આવવું જોઈએ? પીડીએફ અને ઓલવેઝ 200 KB કરતાં ઓછું. ઓલ સેમિસ્ટર માર્કશીટ ઇન પીડીએફ, મેક્સિમમ સાઇઝ ઇઝ 1 MB, બરાબર. જેટલી બી માર્કશીટ છે એ બધી માર્કશીટ તમારે શું કરવાની છે? અપલોડ કરવાની છે, 1 MBની મેક્સિમમ સાઇઝ. ઓકે, અને છેલ્લે આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને છેલ્લે શું કરવાનું રહેશે? તમારે સબમિટ કરવાનું રહેશે. બસ, તો આ તમારું શું છે? સિમ્પલ ગૂગલ ફોર્મ છે, જેની અંદર તમારે બધી તમારી ડિટેલ નાખવાની રહેશે. ઓકે, ડિપ્લોમા, બીએસસી, પાસિંગ બ્રાન્ચ, પછી ડિપ્લોમા યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ નેમ, પાસિંગ સ્ટેટ ગુજરાત કે અધર, અને આ એનરોલમેન્ટ નંબર. ઓકે, અથવા તો સીટ નંબર, આપણે તો જીટીયુવાળા તો એનરોલમેન્ટ નંબર જ હશે, અમુક સ્ટેટ અથવા તો અમુક યુનિવર્સિટીની અંદર શું હોય છે? સીટ નંબર. તો એ તમે ખાસ આ સાચો લખજો, ક્લિયર. અને જ્યાં પાછળ આવું એસ્ટ્રેક કરેલું છે એટલે કે લાલ કલરનું જ્યાં સ્ટાર કરેલો છે એ ડેટા ભરવો કમ્પલસરી છે.
ओके, तो आ बे डेटा बधा जोड़े नहीं हो, जेम के एसईबीसी एप्लिकेशन नंबर ते दरेक जन जोड़े ना हो, ओके एसईबीसी मेरिट नंबर ए दरेक जन जोड़े ना हो, आ बन्ने कोनी जोड़े हसे, जे रेग्युलर 2022 पास आउट स्टूडेंट हसे एनी जोड़े हसे, बाकी एनी जोड़े हसे नहीं। ओके हवे बात करिए एप्लिकेशन फॉर्म। ओके तो आज है उपरनू ऑफिस यूज ओनली, तो ये भरवानू नहीं, अँ तरह पासपोर्ट साइज फोटो लगाड़ देवा। ओके पर्सनल डिटेल जे भी तमारी डिटेल हो, खास तमारे व्यवस्थित चोखा अक्षरे वंचाई रीते लखव, एड्रेस बेड्रेस बधुज बराबर। कट फॉर्म हियर, अँ थी कट ए लोग करते, अँ डिटेल लखवानी है। ओके आ चलण है, तो तमारू नाम, पासिंग बोर्ड, पासिंग ब्रांच अने एनरोलमेंट नंबर। ओके अने आ बाजू तमारा एडमिन माथी ए लोग भरी आपसे, अने एकेडेमिक डिटेल बराबर, तो एसएससी बोर्ड कयुं हतुं ए बधी डिटेल, एचएससी जो कर्युं होय तो, पास कर्युं होय तो, ना कर्युं होय तो कशुंय नहीं बराबर, नो होय तो कशुं भरवानुं नहीं, अने जो ने ट्वेल्थ कर्युं होय तो यस करीने बधी डिटेल अहींया लखी देवानी। ओके पासिंग बोर्ड रजिस्ट्रेशन एनरोलमेंट नंबर, डिप्लोमा पासिंग ब्रांड, ओके डिप्लोमा पासिंग बोर्ड बराबर, एसटीपीआई अथवा एसटीपी वन ऑफ फिफ्थ सेम ने एसटीपी वन ऑफ सिक्स सेम और सीजीपीए। हमें एसटीपी वन और एसटीपी टू तक आइडिया हे, और ना आइडिया हो तो ऊपर हूँ आई बटन पर विडियो मूकी दईस क्या जुवा। ओके तो तमे जोई लेजो, अने तमे एवुं ना समजता के अहींया हूँ खोटा लखीश, गमे ते लखीश ने लोको ए एग्री करी लेशे, मतलब ए लोको लई लेशे बराबर, ए लोको जोड़े सॉफ्टवेर होय तमारो एनरोलमेंट नंबर नाखशे एटले बधो डेटा एमनी जोड़े अवेलेबल हशे, अथवा तमारी बीजी यूनिवर्सिटी होय तो सीट नंबर नाखशे तो बधी डेटा अवेलेबल हशे, एटले एवुं ना समजता के हूँ अहींया 9 ने 9 लखी दईश एटले आपणे ऊपर मेरिट पड़शे बराबर, जे छे साचा लखजो, જેવો ડેટ જે જેવી રીતે તમે તમારા એસટીપી આઈ જોઈ શકો છો એવી જ રીતે એ લોકો જોડે આખો ડેટા શીટ રેડી જ હોય, ઓકે તો એ લોકો બી વેરીફાઈ કરે, સો એવું ના થાય કે મિસમેચ થાય ને તમને તમારું ફોર્મ રિજેક્ટ થઈ જાય, એટલે જે બી ઇન્ફોર્મેશન નાખો છો બધી ઇન્ફોર્મેશન સાચી નાખજો। પાસિંગ બોર્ડ, ઓકે અને અધર દેન જીટીયુ હોય તો એમનો થિયરી માર્ક્સ ઓપ્ટેન આઉટ ઓફ ને એગ્રીગેટ જે બી એમની ડિટેલ હોય, અને ડિક્લેરેશન, ઓકે એજ વસ્તુ જે તમને જે અહીંયા કીધું એ કે જો બી તમે લાખો છો જે બી ઇન્ફોર્મેશન એ બધી કેવી છે સાચી છે, ઓકે તો એ તમારું ડેટ પ્લેસ અને સિગ્નેચર ઓફ ફાધર ઓર ગાર્ડિયન અને આ બાજુ શું હશે સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ। હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો આ ત્રણ તો તમારે ખાસ જોઈશે જ, કયા તો કે ટેન્થની માર્કશીટ, લાસ્ટ ટુ સેમિસ્ટર માર્કશીટ, ઓકે તે બી જોઈશે, અને ડિપ્લોમા પાસિંગ સર્ટિફિકેટ જો આવ્યું હોય તો, અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ। ઓકે આટલા ડેટા જે છે તમારે ડોક્યુમેન્ટ જે છે તમારે સબમિટ કરવાના રહેશે, અને કાસ્ટ સર્ટિફિકેટ જો આવતું હોય તો તમારી જોડે રાખજો, ભલે અહીંયા લખ્યું નથી પણ કાસ્ટ સર્ટિફિકેટ જે બી તમારી કાસ્ટ હોય તેનું સર્ટિફિકેટ તમારે જોડે રાખવાનું, એ લોકો માગે તો તમે સબમિટ કરી દેવાનું। ઓકે સો આ રીતે તમારે આ ફોર્મ ભરવાનું છે, અને એની જે ડેટ છે મેં તમને કીધી ઓનલાઈન જે આ છે ગૂગલ ફોર્મ, ઓકે તો એ તમારે 10મી પહેલાં ભરી દેવાનું છે, 10 પછી સબમિટ નહીં થાય, 11 તારીખે સબમિટ કરવા જશો તો આ કદાચ લિંક જ ડિસ્ટ્રોય થઈ ગઈ હશે, ઓકે એટલે નહીં ચાલે, અને આ ફોર્મ તમારે આ જે ફોર્મ છે એની પ્રિન્ટ કાઢી વ્યવસ્થિત દેખાય રીતે સારા અક્ષરમાં લખી, અને તમારે શું કરવાનું છે એની પ્રિન્ટ લઈ લખી, અને 15 તારીખે એના ડોક્યુમેન્ટ અને ઓરિજિનલ, ઓકે બધું લઈને તમારે એલડી પહોંચી જવાનું છે। ઓકે આઈ હોપ હવે તમને બધું ક્લિયર થઈ ગયું હશે, તેમ છતાં બીજો કોઈ ડાઉટ હોય તો નીચે અમારા નંબર આપેલા છે, તો જરૂરથી અમને કોન્ટેક્ટ કરજો વર્કિંગ અવર 10 થી 6માં, જેથી અમે તમને ગાઈડ કરી શકીએ, સિવાય કમેન્ટ કરશો તો બી અમે તમને 100% ગાઈડ કરીશું, અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, ના જોડાયા હોય તો જોડાઈ જજો જેથી જે આવી અપડેટ્સ આવે છે મિસ ના થાય, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જે આવા જૂના પાસ આઉટ સ્ટુડન્ટ હોય જેથી એમને થોડું અવેરનેસ આવે। Thank you for watching this video.